જે હતો મારો આત્માનો અવાજ, તેણે આજ્ઞા આપી, માતા પિતાએ સ્વરૂપ આપ્યું અને ગુરુદેવે સ્વીકારી, મુજ પામર આત્માનું સૌભાગ્ય વધારી દીધું. ગુરુદેવ આપ શ્રીએ, જ્યાં ઉપકારોની કોઈ સીમા નથી ને, ત્યાં સૌ પ્રથમ હું ઉપકાર માનીશ મારા માતા પિતાનો. એવર સિન્સ ચાઇલ્ડહુડ તમે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે, કોઈ ખોટ રાખી નથી. લાઈફમાં આવતી દરેક સિચ્યુએશનમાં હું માત્ર ભણું જ નહીં પણ ભણવા સાથે ઘણું કેવી રીતે ને તેવા પ્રયત્નો કર્યા છે. મમ્મી પપ્પા, બીંગ યોર ફર્સ્ટ ચાઇલ્ડ, આપને ઘણી બધી ઉમ્મીદો હતી, આકાંક્ષાઓ હતી, અપેક્ષાઓ હતી મારા માટેની, પણ એ બધાને ગૌણ કરી આપે મારી ઈચ્છાને, મારી અપેક્ષાને, મારી આકાંક્ષાને મહત્વ આપ્યું. અને એટલું જ નહીં, જીવનના દર તબક્કે મારું સામર્થ્ય વધાર્યું છે. મમ્મી પપ્પા, જ્યાં તમારી ભાવના હતી કે તમારી લાડકવાળી દીકરીની બધી જ ઈચ્છાઓ પૂરી થાય ને, ત્યારે આપે એક ક્ષણની રાહ જોયા વિના મને એક એવા માર્ગ પર જવાની અનુમતિ આપી દીધી જ્યાં ઈચ્છા મૃત્યુ જ સાધના છે. આપનો ઘણો ઘણો ઉપકાર છે. મેં એવા કેટલાય વૈરાગીઓને જોયા છે, કદાચ કેટલાય વૈરાગીઓ અહીં આ સભામાં પણ હશે, જેને આજ્ઞા લેવામાં કેટકેટલી મુશ્કેલ, કેટકેટલી પરીક્ષાઓનો સામનો કરવો પડ્યો. પણ મમ્મી પપ્પા, ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ યુ બોથ કે મને ક્યારે કોઈ મુશ્કેલ ન, મને ક્યારે કોઈ પરીક્ષાઓનો સામનો જ નથી કરવો પડ્યો. આપના નિમિત્તે અંતરાય સાથે લડવું પડે ને તેવી સ્થિતિ જ સર્જવા નથી દીધી. આપે મારા આ ભવનો સુખનો વિચાર ન કરી મારા ભવો ભવના હિતનો વિચાર કર્યો છે. શબ્દ નથી કે હું આપના ઉપકારોને કહી શકું, પણ અહીં ઉપસ્થિત સર્વ ભાવિકોને એક પ્રેરણા આપવા માંગુ છું કે આપ સર્વની મતિ મારા માતા પિતા જેવી થઈ જાય, જેથી કોઈ આત્માને આ પ્રભુ માર્ગની અનુમતિ જતી હોય ને તેને ક્યારે કોઈ સંઘર્ષ ન કરવો પડે, એને ક્યારે કોઈ પરીક્ષાઓ ન આપવી પડે. થેન્ક યુ મમ્મી પપ્પા. સાથે હું મારી સેલ્ફને બહુ લકી માનું છું કે મારો જન્મ એક એવા પરિવારમાં થયો જ્યાં દાન, પુણ્ય, ગુરુ સેવા તથા અન્ય સેવકીય પ્રવૃત્તિઓ નેચરલી છે. આજ અંતરિક્ષમાંથી વરસતા બા બાપુજીના આશીર્વાદ સાથે દાદા દાદી એ આપના જ સંસ્કારો હતા, આપનો જ સપોર્ટ હતો કે આજ તમારી વાલી દીકરી બહુ ઇઝીલી એક કોન્ક્રીટ ઘર એવા વિતરાગને છોડી પોતાનું આત્મઘર એટલે કે વિતરાગની વાટે જઈ રહી છે. ગુરુદેવ, આજે યાદ આવે છે તે દિવસ, 6 વર્ષની નાનકડી હું. મમ્મી પપ્પા મને આંગળી પકડી મહાવીર નગર ઉપાશ્રય લઈ ગયા હતા એક સંતના દર્શન કરવા માટે. મને પણ ખબર ન હતી કે ફર્સ્ટ ટાઈમના આપના એ દર્શન અને મારું આખું લાઈફ બદલાઈ જશે. ત્યારે કદાચ સમજણ ઓછી હતી પણ સંવેદનો વધારે હતા. એક બાળકની જેમ બીજું કંઈ ન સમજાતું પણ મારી અનુભૂતિ એક બાળક સમાન હતી. ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ટાઈમ આઈ સો યુ ગુરુદેવ, મારા મનમાં એક જ ભાવ કે જે આપને ન ગમે એ હું કેવી રીતે કરી શકું. અને માટે જ ગુરુદેવ આજે આપને ન રૂચતો એવા અસાર સંસાર છોડવા હું ધન ગણી રહી છું. ગુરુદેવ હું ધન ગણી રહી છું. યસ યસ, આઈ વોઝ અ ચાઇલ્ડ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, એન્ડ નોટ જસ્ટ વિથ અ ગોલ્ડન સ્પૂન, અ ગોલ્ડન સ્પૂન સ્ટડેડ વિથ ડાયમંડ્સ. જેમ અનેક યંગસ્ટર્સનું ડ્રીમ હોય કે એની પાસે આઈફોન, આઈપેડ કે પર્સનલ કાર હોય, એટ એન એજ ઓફ 18 મારી પાસે બધું જ હતું. અને એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એશિયા, આઉટ ઓફ 7 કોન્ટિનેન્ટ્સ ઇન ધ વર્લ્ડ, 6 કોન્ટિનેન્ટ્સમાં હું ઓલરેડી જઈ આવી છું, 34 થી વધારે કન્ટ્રીઝ અને 54 થી વધારે સિટીઝમાં
મમ્મી પપ્પા મને ફરવા લઈ ગયા, પણ જો આજે મને કોઈ પૂછે ને કે મને ક્યાં જવું છે, તો કોઈ લાસ્ટ પ્લેસ પર મને રહેવું હોય, કોઈ લાસ્ટ પ્લેસ પર મને વસવું હોય ને, તો એ ગુરુચરણ અને ગુરુ શરણ નામના કોન્ટિનેન્ટમાં. બધું જ હતું, આઈ હેડ એવરીથિંગ ઇન માય લાઈફ, બટ સ્ટીલ આઈ ફાઉન્ડ સમથિંગ ઇન મી વોઝ મિસિંગ, સમથિંગ ઇન મી વોઝ લેકિંગ. અને એ મિસિંગ ફેક્ટર, એ લેકિંગ ફેક્ટર મને રિયલાઇઝ થયું ઇન ધ યર 2011. પૂજ્ય ગુરુદેવના દર્શન કરવા હું ચિંચન ગઈ ત્યારે ગુરુદેવના મુખમાંથી પ્રગટ થતો એક પ્રશ્ન કે ઉપાસના તો બધું અચીવ કરી લેશે, તું શું કરીશ? હે આત્મન, તું ક્યારે સમજીશ? This one question started revolving in my mind. ગુરુદેવ દ્વારા પ્રાપ્ત થતી સત્યની પ્રેરણા અને આ લાઈફની ટેમ્પરરીનેસ અને પર્મનન્સનું દર્શન થયું. મને સમજાઈ ગયું કે મારા જીવનનો હેતુ શું છે. જાણે મારો ઇનર વોઇસ જાગૃત થઈ ગયો અને રિયલાઇઝ થઈ ગયું કે જો હું ઉપાસના નામની અવસ્થામાં જટકી જઈશ તો મારા અંત સુધી ક્યારે પહોંચીશ? ના, મને તો મારા આત્મિક અસ્તિત્વને પામવાનું છે. મને સમજાણું કે દુનિયા જેને સુખ માને છે તે તો છેલ્લે દુઃખ જ છે, દુનિયા જેનામાં અનુકૂળતા માને છે તે તો પ્રતિકૂળતા જ છે, અને માટે જ દુનિયા જેવી રીતે જીવન જીવે છે ને તેનાથી વિપરીત જીવન જીવવાનો સંકલ્પ કર્યો અને શરૂઆત થઈ મારા સાધક લાઈફની. પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં વીતેલા મારા એ 6 વર્ષ જ્યાં માત્ર મને સ્વને ઓળખવાનો ચાન્સ ન મળ્યો પણ સ્વને સુધારવાનો પણ ચાન્સ મળ્યો. હું ગુરુદેવને કહું આમ તો ગુરુદેવ કહે ના આમ, હું ગુરુદેવને કહું આમ કરીએ તો ગુરુદેવ કહે ના આમ કરવું યોગ્ય છે. ધીરે ધીરે મારામાં રહેલી દરેક માન્યતાનું એવું જબરજસ્ત પરિવર્તન આવ્યું કે જે આજ મારા ભવોભવના પુનરાવર્તનને સ્ટોપ કરવાનું ફર્સ્ટ નિમિત્ત બની ગયું. જ્યાં આપ સર્વ, હું, મને અને મારા માટે શું તેને એસ્ટાબ્લિશ કરવા દોડી રહ્યા છો ને, ત્યારે ગુરુદેવે સમજાવ્યું કે હું, મને અને મારા માટે શું તેના ફાઉન્ડેશનને જ ફિનિશ કરવું ને, એમાં જ શાશ્વત સુખ છે અને માટે જ સંયમ છે. જ્યારે અહીં ઉપસ્થિત ઘણા લોકો અનુકૂળતાઓને આમંત્રણ આપતા હશે ને ત્યારે પ્રતિકૂળતાઓને પડકાર આપવો છે, કારણ કે મારી લાઈફમાં આવતી દરેક પ્રતિકૂળતા જ મારું પ્રગતિનું કારણ બની જશે. આ બોધ ક્યારેક પ્રેરણા દ્વારા તો ક્યારેક આદેશ આપી આવું ઘડતર ગુરુદેવે અમારું કર્યું. ગુરુદેવ, આજ આપને કહેવા માંગુ છું કે આપના દ્વારા પસાર થયેલી અમારી ઘડતરની ક્ષણોમાં એટલું તો સામર્થ્ય છે જ કે જે આવનારા વર્ષોમાં આ જિન શાસનની શાનને વધારતી રહેશે. એવું કહેવાય છે કે ગૌતમ સ્વામી માટે 3 શબ્દ ઉપકારક બની ગયા, ઉપનેવા, વિઘમેવા, દુવેવા. ભરોસો છે મને ગુરુદેવ કે મારા માટે 3 અક્ષરનો 1 શબ્દ તહતી ઉપકારક બની જશે. જેમ એક ચાતક પક્ષી આતુર હોય વર્ષાઓની બિંદુઓને ઝીલવા, એમ આપના મુખમાંથી શબ્દ સરે અને હું 24/7 આતુર રહું આપના શબ્દોને ઝીલવા. તહતી ગુરુદેવ, આપના દ્વારા પ્રગટ થયેલા દરેક વાક્યનું હું નિર્વિકલ્પણે પાલન કરી શકું ને તેવી કૃપા વર્ષાવજો, તેવી કૃપા વર્ષાવજો. એક તરફ છે મારા જન્મદાતા, એક તરફ બનશે એવા દીક્ષાદાતા અને સર્વ ઉપકારી મહાસતીજીઓ જે છે મારા શિક્ષાદાતા. આપ સર્વે કરેલા પુરુષાર્થને હું સર્વ પ્રકારે સાર્થક કરી શકું
અને સાથે આપે કરેલા ઋણને હું ચૂકવેલું ત્યારે જ માનીશ જ્યારે મારું સંતત્વ જોઈ આપ સર્વને ગૌરવ થશે, આપ સર્વને ગૌરવ થશે. આજ આજ એવું બળ માંગુ છું કે મારા વૈરાગ્યના ભાવો એટલા તો બળવાન બને કે આ જિન શાસનની જ્યોતને માત્ર વાક્યોથી નહીં પણ મારા વર્તનથી ઝળહળતું રાખી શકું, મારા વર્તનથી ઝળહળતું રાખી શકું. ચંદ્રકાંતભાઈએ કહ્યું કે આ રાજકોટ એક રાજાણી નગરી કહેવાતી. ઈશ્વરભાઈએ કહ્યું કે ગુરુ ભગવંતોના ઐતિહાસિક ચાતુર્માસ પછી આ રાજકોટ એક ધર્મ નગરી કહેવાય છે. પણ આજ પછી, આજના દિવસ પછી રાજકોટ એ માત્ર રાજાણી નગરી જ નહીં, એ માત્ર ધર્મ જ નગરી નહીં પણ એક સંયમ નગરી પણ કહેવાશે. જે ધરાએ કેટકેટલા આત્માઓને પ્રભુબદકામી બનાવ્યા ને સૌભાગ્ય છે અમારા બંનેનું કે અમારો પણ આધ્યાત્મમાં જન્મ આજ રાજકોટની ધન્ય ધરા પર થઈ રહ્યો છે. વધુ ન કહેતા એક લાસ્ટ વાત. બાળ એવંતા ગુરુ ગૌતમને મળે અને એક ઇતિહાસ સર્જાય. બાળ ચંદના પ્રભુ વીરને મળે અને એક ઇતિહાસ સર્જાય. વિશ્વાસ છે મને ગુરુદેવ કે આપનું સાનિધ્ય પણ મને એક ઇતિહાસ સર્જવા માટે મળ્યું છે. કારણ કે ઉપાસનાનું જીવન એ ધર્માલયમાં નહીં પણ ધર્મ ક્ષેત્રમાં વીતેને માટે જ સર્જાયેલું છે. ગુરુદેવ આ દૈહિક નામને આત્મિક રીતે સાર્થક કરી શકું અને આપની રેપ્લિકા બની શકું ને એવા આશીર્વાદ આપજો. શુભ થાવ. આજ આજ દેજો આશીષ અંતરના અપાર રે, સદા ગુંજે સમર્પણનો રણકાર રે. મારે ચડવી સંયમ પગથાર રે, મારે ચડવી સંયમ પગથાર રે, મારે ચડવી સંયમ. વાહ. તેરા હી ઇંગિત મિલે ઉઠ ચલે સોચે ક્યા સમજે ફિર હમ ભલા. શુભમ ભવ શયમ ભવ મંગલ ભવ. એક વાર વન્ય હતું પર વન્ય સાડીઓ. દીક્ષાર્થી પરિવાર પૂજ્ય ગુરુ ભગવંતના ચરણોમાં પોતાનો ભાવ અર્પણ કરવા જઈ રહ્યા છે હર્ષ સાથે. I'm